ONCE MORE ONCE MORE તો નમસ્કાર મિત્રો વિડીટે ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું એકદમ નવી સ્ટાઇલનું વોટ્સઅપ સ્ટેટસ દીખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર ખાલી ફોટો બદલીને તમે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકશો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પહેલાં બેલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તે તમારે ઇમ્પોર્ટ કરી દેવાના રહેશે રિપોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપન કરી દેવાનું રહેશે ઓપન કર્યા બાદ અહીંયા ત્રણ તમારી સામે એક આવી રીતે ઇન્ટરપી સ્કૂલ છે જોઈ શકો છો અહીંયા પુલ પ્રોજેક્ટ આપેલો છે તો તમારે સિમ્પલી જો આ બેકગ્રાઉન્ડ ઇમેજ છે તે ચેન્જ કરીશું સૌપ્રથમ તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજ માટે અહીંયા જે લાસ્ટ ઇમેજ આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે કલર એન્ડ ફીલવાળું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ચોરસ બોક્સ બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા ફાઇલ મેનેજર ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા ઇમેજ સિલેક્ટ કરી પ્લસ પ્લસવાળા આઇકોન પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ ચેન્જ થઈ જશે અહીંયા આપણે ઈમેજ ચેન્જ નથી કરતા સિમ્પલ અહીંયાથી બેગ જતા રહીશું ત્યારબાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે ચોરસ બોક્સમાં ઇમેજ આપેલું છે તે ચેન્જ કરવા માટે અહીંયા જે ગ્રુપ આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એડિટ ગ્રુપનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારા સમય આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જોઈ શકો છો અહીંયા ગ્રુપ આપેલું છે બીજું અહીંયા જોઈ શકો છો તેના પર ક્લિક કરી અને અહીંયા જે ફી એડિટ ગ્રુપનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ફરીથી ક્લિક કરી અહીંયા આ રીતે ઇન્ટરફેસ કુલ છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા લાસ્ટ ઇમેજ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે કલર એન્ડ ફિલવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ફાઇલ મેનેજર ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે જે ઇમેજ સિલેક્ટ કરવું હોય તે કરી અને અહીંયા ઉપર જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા આ ઇમેજ પણ ચેન્જ થઈ જશે અહીંયા આપણે ચેન્જ નથી કરતા અહીંયાથી સિમ્પલી બેગ જતા રહીશું ત્યારબાદ હવે આપણે લિરિક્સને એડ કરીશું તો લિરિક્સ માટેનો અહીંયા બ્લેક સ્ક્રીન વિડીયો આપેલું છે જોઈ શકો છો અને તેની સામે આ ઓપ્શન ઓફ આપેલું છે તો તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું રહેશે તો અહીંયા છો અહીંયા આપણે લિરિક્સ આવી ગયા છે ત્યારબાદ હવે આપણે જે ઇફેક્ટ છે તે એડ કરવાની રહેશે તો ઇફેકને એડ કરવા માટેનું પણ અહીંયા એક ગ્રુપ આપેલું છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું અહીંયા જોઈ શકો છો જે આ ગ્રુપ આપેલું છે તે ઇફેકનું છે તો સિમ્પલી તેના પર ક્લિક કરી અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા લાસ્ટ ઓપ્શન બતાવશે અનગ્રુપનો તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કરશો તો અહીંયા જે ગ્રુપ આપેલું છે તે અનગ્રુપ થઈ જશે અને ઇફેક્ટ લાગી જશે તો અહીંયા આપણી ઇફેક્ટ પણ લાગી ગઈ છે તો અહીંયા ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા મિત્રો આપણી જે ઇફેક્ટ છે અને જે લિરિક્સ છે તે આવી ગયું છે અને અહીંયા ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો અહીંયા તમારે ખાલી ઇમેજ ચેન્જ કરવાનું રહેશે અને સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે તો સિમ્પલ એવા સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે એક હજાર એસી આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી અહીંયા સાતસો વીસ એચડી સિલેક્ટ કરી અને નીચે ઓપ્શન આપેલું છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા થોડીવાર વેટ કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત